નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે વીઆર લાઈવના કાર્યક્રમ ઓફ બીટમાં અને હું છું આપની સાથે પ્રતીક્ષા. ધાણા એ રસોડામાં જોવા મળતા સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંથી એક છે, પરંતુ શું તમે જાણો છો કે જ્યાં કોથમીર સ્વાદને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરે છે ત્યાં તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણે દરરોજ વાનગીઓમાં કોથમીરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે શરીરમાં પાચનથી લઈને હૃદય, આંખો, લીવર અને લોહી માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ આ કોથમીર પાકે છે અને તેના બીજ બને તે પણ ઘણા જ ઉપયોગી છે. તો ચાલો મિત્રો જાણીએ કે સૂકા ધાણાના ફાયદા શું છે. ધાણાના ફાયદા. સૂકા ધાણાનો ઉપયોગ ખડા મસાલા તરીકે કરવામાં આવે છે. સમોસા બનાવતી વખતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ધાણાને પીસીને તેનો પાવડર મસાલા તરીકે પણ વાપરી શકાય છે. ધાણાના બીજ ઉકાળીને તેની ચા પણ પી શકાય છે. આ સાથે જ તેનો મસાલા તરીકે પણ ઉપયોગ થાય છે. આ આખા ધાણા એક ગુણકારી ઔષધ છે જે અનેક રોગોથી બચાવે છે, ઉપરાંત ગંભીર રોગોમાં રામબાણ ઈલાજનું પણ કાર્ય કરે છે. આખા ધાણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આખા ધાણા અને જીરુંનો ઉપયોગ વાનગીઓમાં કરવામાં આવે છે, જે પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે આખા ધાણા પર પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સૂકા ધાણામાં પોટેશિયમ, વિટામિન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે, જે અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. સૂકા ધાણાના ફાયદા. સૂકા ધાણાનું પાણી બનાવીને પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જેમાં રહેલા તત્વો અને હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે. વિટામિન એ અને વિટામિન સી સિવાય ધાણામાં અન્ય ઘણા પોષક તત્વો પણ જોવા મળે છે. હર્બલ ચા અને ઉકાળો બનાવવા માટે ઘણા ઘરોમાં ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. ધાણાના પાણીનું નિયમિત સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમે દરરોજ તેનું સેવન કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકો છો. ઉપરાંત ટાઇફોઇડમાં પણ રક્ષણ આપે છે, જે એક પ્રતિકારક શક્તિ પણ વધારે છે, જેનાથી નાના મોટા રોગો સામે રક્ષણ મળે છે. ધાણામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે છે. આખા ધાણામાં આયર્ન રહેલું છે, એનો ઉપયોગ કરવો શરીરના લોહીના નિર્માણ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને ફોલિક એસિડ રહેલું છે, જેથી લોહી વધારવા માટે ઉપયોગી બન્યા છે. લીવરની સફાઈ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે લીવરને હેલ્ધી રાખે છે, હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે, તો કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે અને લોહીમાં રહેલા સુગરના પ્રમાણને પણ ઓછું કરે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. આખા ધાણામાં વિટામિન રહેલા છે, જે ત્વચાના રોગ માટે ઉપયોગી છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતામાં, ચહેરાની ચમકમાં વધારો થાય છે. આ ઉપરાંત ટાઇફોઇડના બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. ધાણાના પાણીના નિયમિત સેવનથી પણ ત્વચા સુધરે છે. ધાણામાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાને સ્વચ્છ રાખે છે અને તેને ચમકદાર બનાવે છે. આખા ધાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તેને સવારે ખાલી પેટ ઉપયોગ કરવાથી ફાયદો મળે છે. તેનું પાણી બનાવીને પીવાથી શરીરને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. ધાણાને 2 કપ પાણીમાં પલાળી દેવા અને પછી સવારે આ પાણી ઉકાળી લેવું અને પાણી ઉકાળીને અડધું વધે ત્યારે તેને પીવું જોઈએ. ધાણાનું પાણી પીધા પછી થોડીવાર સુધી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. એનાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. સૂકા ધાણાનો ઉપયોગ આર્થરાઇટિસમાં પણ રાહત આપે છે. તેમાં લિનોલિક એસિડ જોવા મળે છે, જે એન્ટી આર્થરાઇટિસને જેમ કામ કરે છે. કન્જક્ટિવાઇટિસ એટલે કે જ્યારે આંખો લાલ અથવા ગુલાબી થઈ જાય છે ત્યારે આંખોમાં ખંજવાળ, બળતરા થાય છે અને બેક્ટેરિયલ અને વાયરલ સંક્રમણને કારણે આવું થાય છે. ત્યારે સૂકા ધાણામાં એન્ટીબેક્ટેરિયલ તત્વો આવેલા હોવાથી આ બીમારીમાં રાહત મળે છે. હૃદય સ્વાસ્થ્ય, માસિક ધર્મ સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ખનિજ અને વિટામિન ભરપૂર માત્રામાં હોવાથી
વાળ માટે પણ તે ઉત્તમ ટોનિક ગણાય છે. સૂકા ધાણા અને સાકરનું મિશ્રણ મોંની દુર્ગંધ દૂર કરવા માટે સૌથી અસરકારક છે. ઘણી વખત લોકો ખાધા પછી પણ સાકર અને વરિયાળીનું સેવન કરે છે જેથી મોઢામાં દુર્ગંધ ન આવે. ધાણા અને સાકરનું મિશ્રણ શ્રેષ્ઠ માઉથ ફ્રેશનરની જેમ કામ કરે છે, તો જમ્યા પછી સૂકા ધાણા અને સાકર ખાવી જોઈએ. આના કારણે લસણ અને ડુંગળીની ગંધ તમારા મોંમાંથી નીકળી જશે. અનિંદ્રાને કારણે લોકોને ઘણા ગંભીર રોગો થાય છે જેનાથી તેની કામ કરવાની ક્ષમતા પણ અસર પડે છે. ધાણા અને સાકર ઊંઘ લાવવા માટે ખૂબ અસરકારક છે. ધાણા અને સાકરને પાણીમાં નાખી અને પછી તેનું સેવન કરવું જોઈએ. આ કરવાથી નિંદ્રાનો અનુભવ થાય છે અને જ્યારે નિંદ્રા પૂર્ણ થાય છે ત્યારે માનસિક રીતે તાજગીનો અનુભવ થાય છે. જો અમે તમને કહીએ કે અમારી પાસે એક એવી જાદુઈ છડી છે જે જીમ કે કસરત કર્યા વગર જ તમારું વજન ઘટાડશે અને તે પણ એકદમ ઓછા પૈસામાં, તો ચોક્કસ તમને લાગશે કે આ મજાક છે. પણ એવું બિલકુલ નથી. રસોડામાં રહેલું જીરું તમને આ કામમાં મદદ કરશે. જીરાનું પાણી કોઈ સામાન્ય પાણી નથી. જીરાનું પાણી માત્ર વજન ઓછું કરતું નથી, પરંતુ તે એકંદરે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આપણામાં મોટાભાગના લોકો માટે વજન ઘટાડવા માટે દરરોજ સવારે જીમમાં જવું એ કોઈ કપરા કામ કરતાં ઓછું નથી લાગતું. વજન વધતા વજનને કારણે તમે તમારા મનપસંદ કપડાં પણ પહેરી શકતા નથી. સવારની ભીડમાં ન તો તમારી પાસે જીમ જવાનો સમય છે, ન તો તમારી પાસે કસરત કરવાનો સમય છે. આ કિસ્સામાં વજન ઘટાડવાની સૌથી અસરકારક રીત છે જીરું. જીરું પાણી. ચાલો જાણીએ કે જીરાનું પાણી કેવી રીતે તેનો જાદુ બતાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે, પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. જીરાના પાણીમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન અને મિનરલ્સ હોય છે અને તે પાચનમાં ફાયદાકારક છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ સિવાય તેને પીવાથી ઉલટી, ઝાડા, મોર્નિંગ સિકનેસ, ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે. જીરું પાણી શરીરમાં એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે જે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને ગ્લુકોઝને તોડીને તેને પચાવવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર. જીરામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં એકઠા થતા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ કારણે શરીરના આંતરિક અંગો સારી રીતે કામ કરે છે. જીરાને આખી રાત થોડા પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે આ પાણી પીવો. લીવરમાં પિત્તનું ઉત્પાદન વધે છે જે તમને એસિડિટી અને ગેસથી રાહત આપે છે. પિત્ત એ એક પ્રવાહી છે જે યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે અને તે ચરબીને પચાવવાનું કામ કરે છે. ઇમ્યુનિટી વધારે છે. જીરું પાણી આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આયર્નની હાજરીમાં જ રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરે છે. એટલું જ નહીં, આ પાણીમાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને આ બંનેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, તો દરરોજ જીરાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઘણી બીમારીઓ દૂર કરે છે. સૌથી અગત્યનું, તે વજન વધારવાની મંજૂરી આપતું નથી. આવશે સારી ઊંઘ. સ્થૂળતાને કારણે ઊંઘ ન આવવી સામાન્ય બાબત છે. જો તમને ઊંઘ નથી આવતી તો જીરાનું પાણી તમને મદદ કરી શકે છે. દરરોજ જીરાનું પાણી પીવાથી તમને સારી ઊંઘ આવશે. શરીરની સફાઈ. જીરાના પાણીમાં ફાઇબર પણ જોવા મળે છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જીરાનું પાણી શરીરને શુદ્ધ કરે છે. તે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. તે તમને તાજગી અનુભવે છે. તેનાથી તમારું વજન પણ ઘટે છે. તો દર્શક મિત્રો, આજના ઓફબીટના કાર્યક્રમમાં ફક્ત આટલું જ. આ ઘરેલુ નુસખા ચોક્કસથી અપનાવી જોશો, આપને ચોક્કસથી ફાયદો થશે. તો ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.